31 તારીખ સુધી રાજ્યમાં લોકડાઉન છે ત્યારે રાજકોટમાં લોકડાઉનને પ્રચંડ સમર્થન મળ્યું છે. ઊંચા આકાશેથી ડ્રોન કેમેરામાં શહેરના રસ્તાનો નજારો કેદ થયો છે. તેમાં સરકારના લોકડાઉન બાદ તમામ ધંધા રોજગાર બંધ છે. લોકો પોતાના પરિવાર સાથે ઘરમાં પુરાઈ રહ્યા છે, આથી રસ્તાઓ સુમસાન બન્યા છે. આવશ્યક ચીજવસ્તુઓ લેવા માટે જ લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. પબ્લિકને એવું લાગતું હતું કે કાલે અમે જનતા કર્ફ્યુ રાખ્યો છે, તો કાલનું જે એ લોકોનું ડિપ્રેશન હતું, તો આજે પબ્લિક ફરીથી રોડ ઉપર આમ જનતા એક રાફડા જેવું ફાટી નીકળ્યું હતું. તો આજે સવારે પોલીસે મહેરબાન સીપી સાહેબના હુકમથી 260 જેટલી રિક્ષાઓ, જેમાં છકડા, યુટિલિટી અને બીજી જે કેરેજ ટ્રાન્સપોર્ટેશન માટે જે વપરાય છે ગાડીઓ, એને અમે ડિટેન કર્યા હતા. પછી આજે RTO ઇન્સ્પેક્ટર સાહેબે એમ કીધું કે એ લોકો પાસે કાગડો નથી તો મોટો દંડ થતું હતું. તો અમારા JCP શ્રી અહેમદ ખુરશીદ સાહેબે એમ કીધું કે આપણે માનવતા દાખીને એ લોકોને સ્થળ ઉપર ઓછામાં ઓછું દંડ થાય અને આમ પ્રજાને કોઈ નુકસાન ના પહોંચાય, તો એટલા માટે રાત્રે પણ આ કાર્યવાહી ચાલુ છે કે કોઈ આમ પ્રજાને તકલીફ ના પડે. અને પબ્લિક જે નીકળે છે અને તમે રોકો છો, ત્યારે શું સમજાવવામાં આવ્યું? પબ્લિક છે ને આને બહુ ગંભીરતા નથી લેતી. એને એટલું ખબર નથી કે અમેરિકા અને ઇટાલી જેવા જે દેશો છે, જે વિશ્વમાં આરોગ્ય ક્ષેત્રમાં પ્રથમ આવે છે, એ લોકોને પણ હાફી ગયા છે કોરોના જેવા મહાભયંકર બીમારી માટે. પણ આ લોકો એટલું એને ગંભીરતા નથી લેતા. જે રીતે આપણા વડાપ્રધાન સાહેબે એમ કીધું છે અને બધા સરકાર પણ કહે છે, એ લોકોનું માનવું જોઈએ એ લોકોને, કે જેટલું બને ઘરમાં રહો, હાથ વધારેથી વધારે સાફ કરો અને કોન્ટેક્ટ જેટલું દૂર રાખશે, જે આ ચેન તૂટી જશે તો જ આપણો દેશ આગળ વધશે, નહીં તો આપણે પણ જે બીજા દેશે ભૂલ કરી છે તો આપણને પણ મોટું નુકસાન પહોંચી શકે છે.